ગુજ્જુ મિત્રો આપણા હસતા ને હસાવતા જ હોય છે અને સાહેબ એમ કહેવાય છે કે જે લોકો હસે છે ને હસાવે છે ને એને કદાચ સ્વર્ગમાં જગ્યા નથી મળતી પણ એ જે જગ્યાએ જાય છે ને ત્યાં સ્વર્ગ બનાવી દે છે હા હસતા હસાવતા આપણા ગુજરાતી મિત્રો હમણાં સ્વર્ગ અને નર્કનો મુઆઈનો કરવા માટે યમરાજ કેટલાક દેવદૂતો સાથે નીકળાવ જોવા માટે તપાસ કરવા માટે ચેક કરવા માટે કે સ્વર્ગ અને નર્કમાં શું ચાલી રહ્યું છે જોતા આવીએ સ્વર્ગ પાસે અટક્યા જોયું તો સ્વર્ગમાં તો ભાઈ અત્ર તત્ર સર્વત્ર ખુશી જ ખુશીની લહેરો હેપી બધા પણ યમરાજે કે કેટલાક લોકો છે ને આમ નિરાશ વદન ઉદાસ બેઠા હતા બોલો આમ સ્વર્ગમાં અને એનાથી થોડાક આગળ છે ને કેટલાક લોકો ઉપવાસ પર બેઠા હતા બોલો અને મોટે મોટેથી બોલે આમ બોર્ડ કે અમારી માંગે પૂરી કરો યમરાજ કે દેવદૂત

અને પહેલા જે માંગ કરી રહ્યા છે અમારી માંગે પૂરી કરો શું માંગ છે તો કે પ્રભુ એની માંગ એવી છે કે અહીં સ્વર્ગમાંથી અમારી બાયડીઓને બહાર કાઢો અમને સ્વર્ગ જેવું લાગતું જ નથી અને યમરાજ પછી કહે કે એલા આને કોણ સુખી કરી શકે દેવદૂત જે લોકો મનથી દુઃખી છે ને એને ઈશ્વરે સુખી ન કરી શકે વાત કામની છે હો સાહેબ મનથી દુખી ના રહેવું હસતા રહેવું હસાવતા રહેવું પ્રમાણે પ્રસંગ દુઃખનો હોય તો સ્વાભાવિક છે કે દુઃખ થાય પણ બહુ દુઃખી ના સાહેબ પછી ધીમે ધીમે આગળ આવ્યા નર્ક પાસે પણ મિત્રો સીધી વાત છે ને કે કરેલા ભોગવવા પડતા હોય છે એટલે નર્કમાં તો દુઃખ હોય જ કોઈકને ઉકળતા તેલમાં નાખાતા ને કોઈકને આમ કોરડાનો માર પડી રહ્યો હતો ને હો બધે બાજુ सन्नाटो पर एक खूणा में के लोग आम एन्जॉय एन्जॉय करता था खुश खुश हो अंताक्षरी रमता था बोलो नर्क में के बैठे बैठे क्या करें एक करना है कुछ काम शुरू करें अंताक्षरी लेके प्रभु का नाम पाछो एक जनो तो किए क ख ग घ अंग अंगूपर 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 थे गीत गाओ

એ કે નાના ઉપર કોઈ નો નહીં એના પરથી ગીત ગા એટલે અંગ પરથી શરૂ થયો જંગ અને પડ્યો ભંગો યમદૂત હલી કે આ લોકો કોણ છે જે મજો મજો કરે છે દેવદૂત કોણ છે આ લોકો જે નર્કમાં મજો મજો કરે છે દેવદૂત કે પ્રભુ એ ગુજરાતી લોકો છે પ્રભુ એ દુનિયાના કોઈ પણ દેશમાં તો સેટ થઈ જાય છે આ નર્કમાં એ સેટ થઈ ગયા છે અને પ્રભુ આજે છે ને એ અમને આમંત્રણ દેવા આવ્યા હતા એમ શેનું આમંત્રણ પ્રભુ એ લોકો છે ને સાંજે પાંચ થી છ દરમિયાન નર્કમાં દાંડિયા રાસ લેવાના છે હા પ્રભુ અને એ કહેતા હતા કે દાંડિયા રાસ દરમિયાન અમે સનેળો ગાય ને ટીટોળો લેવાના છીએ અને ગાય બતાવ્યું પ્રભુ લાલ લાલ ગુજરાતી ભાઈ ગમે ત્યાં સેટ થઈ જાય એટલે હે પ્રભુ અમે આ સનેડા ગાવા અને ટીટોળા લેવા જાય પછી છે ને એ લોકો એમ કહેતા હતા કે અમે થેપલો ને છુંદા છૂંદાનો શાક ખવડાવશું ઈક્યા થેપલો ને છૂંદો ખવડાવશું ઈંકીએ શાક તો ન હોય પણ એ છુંદો સ્પેશિયલ હોય ને આપણો ગુજરાતી એનો કાર્યક્રમ બોલો તો હે પ્રભુ અમે એની હારે ટીટોળા લેવા જાઈ યમરાજ કહે કે ના આજે આપણે ગિસોડા નું શાક બનાવવાનું છે એટલે તમારે નથી જાવું એની સાથે લેવા ટીટોળા જાઓ લેતા આવો ગિસોડા હસવા હસાવાની વાત છે સાહેબ પણ હકીકત તો ઈ જ છે ને મહેરબાન જનાબ હકીકત ઈજ છે ને કે ધૂળમાંથી ધન પેદા કરે અને આફતને અવસરમાં ફેરવી નાખે ને એ આપણા ગુજરાતી હે પણ કેટલાક લોકોને ભાઈ પ્રેઝ્યુડાઈઝ હોય ગુજરાતી લોકોથી એમ કે ગુજરાતી લોકો છે ને એ સારી સારી પોસ્ટ સારી સારી નોકરીમાં ન હાલે એનું ઇંગ્લિશ નબળું હોય એની ઊંચાઈ ઓછી હોય કહેવાનું મન થાય કે એલા ભાઈ શું ના હાલે અમારા ગુજરાતીઓ આઈએ આઈપીએસ આઈએફએસ આઈઆરએસ અરે મોટી મોટી નોકરીઓમાં છે અને સાહેબ એ બધું તો ઠીક પણ આખા દેશનું સુકાન છે ને ગુજરાતીઓ સુપેરે ચલાવે છે સાહેબ હે અરે આઝાદીની લડતમાં એ મહાત્મા ગાંધી અને લોહ પુરુષ વલ્લભભાઈ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલ હે એમ એ બંને અગ્રેસર હતા શેના ગુજરાતીઓ ના ચાલે પણ ના પ્રેસ્યુ ડેસ હમણાં એક ઇન્ટરવ્યૂમાં આપણો ગુજરાતી જુવાનીઓ ઇન્ટરવ્યૂ દેવા ગયો હવે પ્રાઇવેટ રેલવે એના ઇન્ટરવ્યૂ હવે પેલો નક્કી કરીને બેઠો હતો કે આમાં ગુજરાતીને કોઈને લેવો નહીં પેલો ગયો આપણો ગુજરાતી જવાની હોય આઈ કમ કમિન સર યસ કમ એન ટેક યોર સીટ પ્લીઝ પ્લીઝ બી સીટ એન બેઠો યસ સર હવે આને ખબર હતી કે આ કાંઈ લેવાનું નથી આ એના તેવર જ એ વાત કે જો ભાઈ અમારી પાસે સમય નથી બહુ અમે જે સવાલ પ્રશ્ન કરીએ તમે તમારે તમારે સટાસઠ સટાસઠ જવાબ દેવાના છે યસ સર પૂછો હું તૈયાર છું એટલે આમામ આમ કરીને એણે છે ને સર્ટિફિકેટ જોયા બોસે પછી કહે કે આ તમને લોકોને ગુજરાતીઓને એસએસસીમાં મેટ્રિકમાં કેમ ઓછા ટકા હોય છે તો જવાનીઓ કે સાહેબ અમે મેટ્રિકમાં ટ્રીક નથી વાપરતા ને એટલે સીધા જવાબ આપો આ તમારા લોકો ગુજરાતીઓની ઊંચાઈ ઓછી હોય છે ઊંચાઈ વધારવા શું કરવું જોઈએ તો જવાનીઓ કે સાહેબ ઊંચાઈ વધારવા આપણે આપણાથી ઠીંગણા માણસ સાથે ફરવું જોઈએ બરાબર જવાબ નથી હું તમને એક ફિલોસોફિકલ સવાલ પૂછું કે દુનિયામાં દુનિયામાં માણસ જ માણસને કેમ નળે છે તો જવાનીઓ કે સાહેબ દુનિયામાં માણસ જ માણસને નળે ને કેમ કે માણસ જો ઢોરને નળવા જાય તો ઢોર ઢીક મારે ઓલો હલી ગયો એ કે સીધો તમને આ રેલવેનો પ્રશ્ન છે એ કે અને રેલવેની નોકરી છે તમને એક સીધો પ્રશ્ન પૂછી લઉં કે ધારો તમને સ્ટેશન પર સ્ટેશન માસ્તર તરીકે નિમણૂક મળી છે અને એક સમય એવો આવે છે કે એક જ પાટા પર બે ટ્રેન ધસમસ્તી આવી રહી છે આ તરફની ટ્રેન એકસો ને દસ કિલોમીટરની ઝડપે આવી રહી છે આ તરફની ટ્રેન એકસો ને વીસ કિલોમીટરની ઝડપે આવી રહી છે હવે જો બંને ટ્રેનને રોકવામાં ન આવે તો બંને ટ્રેન ભયંકર રીતે ભટકાશે બોલો આવી પરિસ્થિતિમાં તમારી નોકરી છે શું કરશો જવાની હોય કે ઇટ્સ વેરી સિમ્પલ સર ત્યાં પ્લેટફોર્મ પર બાર રેડ સિગ્નલ હોય ને લાલ સિગ્નલ હોય ને સાહેબ એ આપી દેવાના હોય એટલે બંને ટ્રેન રોકાઈ જશે

તો એ વારો કાઢ્યો હતો એટલે એણે ખિસ્સામાંથી જવાની આ લાલ મોટો રૂમાલ કાઢ્યો કે સાહેબ હું પરમાનન્ટ મારા ખિસ્સામાં લાલ રૂમાલ રાખું છું સાહેબ હું રૂમાલ ફરકાવીશ અને ટ્રેનને રોકી દઈશ તો બોસ કે ઈ દિવસે તમે લાલ રૂમાલ ઘરે ભૂલી ગયા છો હવે શું કરશો પછી આની કમાન છટકી હો ભાઈ જવાની આની એ કે તો છે ને સાહેબ હું મોબાઈલ કરીને મારો એક ભાઈબંધ છે પહેલવાન શમશેર સિંહ એને બોલાવીશ કે ભાઈ કેમ તમારા તમારા ભાઈબંધને બોલાવીને શું કરશો તમારો પહેલવાન ભાઈબંધ પાટાની વચ્ચે ઊભો રહી બંને હાથે બેય ગાડીને રોકી લેશે તો જવાની યોગ્ય ના સાહેબ તમે જાડા પાડા છો મારા એકલાથી ઉપડો નહીં ને કેમ 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 મને ઉપાડીને તમારે શું કરવું છે સાહેબ તમને ઉપાડી બેય ટ્રેનની વચ્ચે મૂકીને મારે જોવું છે કે તમારું શું થાય છે સ્વાભાવિચ છે ને સાહેબ કોઈ વિચિત્ર સવાલ કરે અને નક્કી જ રાખે કે તમને લેવા જ નથી નોકરીમાં તો પછી જેવા સાથે તેવા થવું પડે ને હવે આપણા જવાનિયા ગુજ્જુ જવાનીયા ગુજરાતી જવાની શીખી ગયા છે હો સાહેબ એક લાઈનમાં ગુજરાતી જવાનીઓ આવી રીતે ઇન્ટરવ્યૂ લેવા દેવા બેઠો હતો તે જે ઇન્ટરવ્યૂ દઈ દઈને નીકળે ને એ આમ બધા ઉદાસ ચહેરો આમ સાવ મોઢું પડી ગયું ને રણબ રોવા જેવા થઈને નીકળે આ જવાનીઓ જોતો હતો કે યાર અંદર શું ચાલી રહ્યું છે એટલે એક જણાને રોકીને પૂછ્યું એણે કે ડિયર અંદર શું ચાલે છે ઇન્ટરવ્યૂના બદલે આમ કેમ રળતા રડતા તમે આમ સાવ લાલ થઈને નીકળો છો અંદર મારે છે ઓલો કે મારતા નથી પણ ભાઈ એ છે ને નાટક કરીને બેઠા છે વાત એમ છે એ કે આ જે પોસ્ટ છે ને એમાં એક લાખ રૂપિયો તો પગાર છે કે એટલે આ જે ઇન્ટરવ્યૂ લેવા બેઠો છે ને એણે એના પોતાના શાળાને આ પોસ્ટ પર ગોઠવવાનો છે હં કે એ કે ભાઈ તમે અંદર જાતા નહીં ઇન્ટરવ્યૂ દેવા ખાલી નાટક છે હેરાન કરે છે હાલો હાલો તમારો સમય બગડશે તો ગજુ જવાની કે હોય કાંઈ દોસ્ત એ હવે તો જવું જ છે અને નહેલે પે દહેલા જેવા સાથે તેવા થવું પડે એ એક સવાલ પૂછે ને તો આપણે બે જવાબ દેવાનો એને માથે મારવાના હોય હવે તો જવું જ છે ગયો સર અંદર આવું તો કે આવો પ્લીઝ કમ એન્ડ ટેક યોર સીટ બેઠો યસ સર એ કે જો બહુ માણસો છે બહુ ઉમેદવારો છે સમય નથી તમે જરા ઝડપ કરજો તો કે પૂછો 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 જે પૂછવું હવે આ નક્કી કરીને બેઠો એ નહોતા લેવાના હવે શાળાને લેવો એટલે સ્વાભાવિક છે ને સાહેબ એમ કહેવત છે કે એક તરફ સારી ખુદાઈ એક તરફ જોરું કા ભાઈ હે એક તરફ સારી ખુદાઈ એક તરફ જોરું કા ભાઈ તો એ બીજા કોને કોઈને પત્ની ખખડાવી નાખે ને એટલે ઇન્ટરવ્યુ શરૂ થયો કે તમને એક પોઝિશન આપું છું બોસ કે દરિયાની વચ્ચે વચ લીંબુનું ઝાડ છે હવે લીંબુના ઝાડમાંથી તમારે એક લીંબુ તોડવાનું છે પણ તમે કિનારા પર છો દરિયામાં જઈ શકો એમ નથી કોઈ જ વસ્તુ નથી બોલો લીંબુના ઝાડમાંથી લીંબુ કેવી રીતે તોડશો પેલો કહે સાહેબ કોઈ વસ્તુ નથી તો તો છે ને સાહેબ હું ખિસ્સામાંથી લીલા મરચાં કાઢીશ હા ખિસ્સામાં લીલા મરચાં ક્યાંથી લાવશો તો જવાનીઓ કે સાહેબ જ્યાંથી દરિયાની વચ્ચો વચ્ચ તમે લીંબુનું ઝાડ લાવશો તમે વ્યવસ્થિત જવાબ આપો તો કે સાહેબ એક નહીં બે જવાબ આપો એક સવાલના બે જવાબી કે જો હું કિનારા પર ઊભો રહીશ મારા ખિસ્સામાંથી લીલા મરચાં એક દોરામાં ટાંગીને લટકાવીશ એટલે લીંબુ ત્યાંથી જોશે લીંબુ જોશે કે મરચાં ક્યારેય એકલા ન હોય એટલે લીંબુ ફાટ નારીને તૂટશે અને મરચા સાથે આવીને બંધાઈ જશે એ લીંબુ મરચાં લઈને હું તમારા ઘરે જઈશ તમારા ઘરના ટોડલે બાંધી દઈશ તમારા પત્ની જોશે એટલે કે હાય લીંબુ મરચાં મારા ટોડલે એટલે મનસે ઈ ગાવા હે મારે ટોડલે બેઠો રે લીંબુ કા ડોલે હે મારે ટોડલે બેઠો રે લીંબુ કા ડોલે લીંબુ કા ડોલે લીંબુ કા ડોલે મરસા કા ડોલે મરસા બસ બસ ઓલો કી આ કઈ ગાયન ની હરીફાઈ છે અહીંયા તમે ઇન્ટરવ્યુ દીયો છો મજાક કરો છો મજાક કરો છો તો કે સાહેબ શરૂ કોણ કરે છે બીજો જવાબ આપો બીજો શું તમે કહેતા હતા બીજો જવાબ છે તો સાહેબ બીજા જવાબમાં એવું છે કે લીંબુનું ઝાડ છે ને દરિયાની વચ્ચે તો હું શું કરીશ સાહેબ તમારા માટે લીંબુ શરબત બનાવીશ પણ એ લીંબુ શરબતમાં હું લીંબુ નહીં નાખું અને તમને કહીશ લ્યો સાહેબ લીંબુ પીઓ લીંબુ શરબત પીઓ તમે પીશો અને જવાબ પીશો ને એટલે કેશો કે આમાં લીંબુ ક્યાં છે એટલે હું ફટ કહીશ તમને સાહેબ કે તમારે તો દરિયાની વચ્ચો વચ્ચે લીંબુનું ઝાડ છે તોડીને નાખી લ્યો અડધો ઊંચો થઈ ગયો કે ન ચાલે આવા જવાબ ન ચાલે ભાઈ તમને એક છેલ્લી પરિસ્થિતિ આપી દઉં એવું એ જ દરિયામાં તમને એક નાવમાં મૂકવામાં આવ્યા છે દરિયાની વચ્ચો વચ્ચે મજધાર દરિયે તો કે જી સર હવે એ નાવમાં કોઈ જ વસ્તુ નથી તમને બે સિગરેટ આપવામાં આવી છે તમારે એ બે સિગરેટ પેટાવવાની છે તમારી પાસે નથી માચિસ નથી લાઇટર કે નથી અંગાર કેવી રીતે પેટાવશો સિગરેટ ઉમેદવાર કીએ સાહેબ આના બે જવાબ છે આના એ બે જવાબ હા સાહેબ આપો જો સાહેબ તમે એમ કહો છો કે બે સિગરેટ છે પણ પેટાવવા માટે નથી માચીશ નથી લાઇટર કે નથી અંગાર તમારો સવાલ છે ભંગાર તમે જવાબ આપો બે જવાબ શું આપવાનો છે કે સાહેબ એમાં એવું છે કે મજદારમાં હોય નાવ હાલક ડોલક થતી હોય નાનકડી તો હું છે ને ઉછળતા મોજામાંથી એક ખોબામાં પાણી લઈશ અને પછી પાણીમાંથી ધીમે 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 છે ને એક એક ટીપું નાવમાં બોટમાં નાખીશ એટલે એ અવાજ કરશે ઉસકી પણ ટિપ ટિપ અવાજ થી સિગારેટ પેટાવી શકશો સાહેબ 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 મારા સાહેબ તમે મારી વાત પૂરી 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 વાત તો સાંભળો કે આ બોલો જી સાહેબ ઈ ટિપ 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 અવાજ છે ને ઈ ઓલું ગીત તમે સાંભળ્યું છે ને ટિપ ટિપ વરસા પાણી પાણી ને આગ લગાઈ ઈ સાહેબ પાણી આગ લગાવે ને એટલે આપણે સિગરેટ પેટાવી લેવાની આ જવાબ ના ચાલે બીજો જવાબ શું તમે કહેતા હતા બીજો શું તો સાહેબ કે એમાં બીજા જવાબમાં થોડુંક હું છે ને ફિલોસોફિકલી માણસ છું ફિલોસોફિકલ તમને જવાબ આપીશ સાહેબ સિગરેટ છે ને એ સાહેબ સ્ત્રીલિંગ છે પુલિંગ નથી કેમ કે સિગરેટ જલાઈ જાતી એ સિગરેટ પેટાવવા નહીં હોય પેટાવવા નો ન હોય એટલે સ્ત્રીલિંગ છે સાહેબ અને જ્યારે માત્ર બે જ સ્ત્રી હોય ને તમે કોઈ પણ એક સ્ત્રીને ચાહો પ્રેમ કરો સ્નેહ કરો ને તો બીજી સ્ત્રીને બળતરા થાય હવે હું આ સિગરેટને એટલી બધી ચાહીશ એટલો બધો પ્રેમ કરીશ ને કે આને બળતરા થશે અને એ બળશે જેવી આ બળે ને સાહેબ એટલે આપણે આપણી સિગરેટ પેટાવી લેવાની કે તું કોકને મારી નાખીશ બોસ કે કે હવે હું તને બે રીતે કહું છું અંગ્રેજીમાં ગેટ આઉટ અને હિન્દીમાં દફા હો જા અને ગુજરાતીમાં જે કહેવાતું હોય એ તો આપણો ગુજુ જવાનીઓ કે સાહેબ આ વાત ગુજરાતીમાં બે રીતે કહેવાય એક અહીંથી નીકળી જા અને બે અહીંથી હાલતી નો થા ઓલો બેહોશ થઈ ગયો બોસ બોસ બેહોશ બહાર નીકળો તો પઠાવાળો ઊભો હતો એને કહે જો તારો બોસ થઈ ગયો છે બેહોશ એને હોશ માં લાવવાના બે રસ્તા છે બબે જ રસ્તા બતાવતો હતો એક સવાલ ના બે જવાબ ના કહે કે બે રસ્તા છે કે જો એને હોશમાં લાવવા માટે પહેલાં ઠંડુ પાણી છાંટજો અને બે એને ગંધારું નીકળી ગયો હા તે ઘીઓ ને આમ તો ઓલા ચીઝ નીકળી ને ઘીઓ તો બોસ તો બિચારો પડ્યો તો ઊંધો પણ ચીસ પડાવી દે ઘણા માણસો અને હવે તો શું છે કે જવાની આપણા તૈયાર થઈ ગયા છે ચીસ ઉપરથી એક વાત બને યાદ આવી એક જવાનીઓ છે ને એ છે ને પેલા ગિયરવાળા સ્કૂટર આવતા ખબર છે તમને આમ ફર્સ્ટ કરો ને પછી ન્યુટ્રલ થાય ને પછી સેકન્ડ ને થર્ડ ને ફોર્થ અને છે ને આમ ક્લચ કરીને લીવર દીઓ ને એટલે ધીમે ધીમે ક્લચને છોડવાનું હોય તો એ શીખતો હતો શીખતા શીખતા એક શેરીમાં છે ને આમ છટકાવે ને વળી ઊભું રહી જાય ને તો ગુર ગુર તો સામેથી એક નનામી આવતી હતી આમ શેરીમાંથી વળી અને શેરીમાંથી નનામી આમ નીકળીને ને ત્યાં આનાથી ક્લચ છેટકું ભાઈ હ અને સ્કૂટર આમ આમ જમ્પ કરીને નનામી હારે ભટકાણું બોલો તે ડાઘો પડી ગયા ઓ બધા નીચે અને નનામી નીચે છૂટું થઈ ગયું મળદું ભાઈ હા અને ઈ એ સ્કૂટર નીચે ને આમ મર્દાની સામે હોમ પડ્યો એ આમ મળદું ને આમ પોતે ને આમ જોયો મર્દાને કે માય ગોડ હે ભગવાન આ મળદું મને જુએ છે એ કે ઓલા ડાગુ ખીજાણા કે લા એ તારામાં અક્કલ જવું છે કે નહીં અક્કલ મઠા આ તે નનામી હારે એ કે સ્કૂટર ભટકાયડું એ કે અને એ કે આવી રીતે જો આ મળદું છૂટું પડી ગયું હવે આને બાંધશે કોણ આ દારૂડિયાને માંડ બાંધો હતો તે પાછો પીડો પીડો જવાનીઓ કે કે એલા વે તમે શેની રાડો રાડ કરો છો આ જેને વાયગું છે એ તો કાંઈ બોલતો નથી એ મળદું છે ક્યાંથી બોલે ત્યાં તો જમાદાર છે ને દોડતા દોડતા આવી ગયા વગાડતા વગાડતા શું થયું શું થયું શું થયું તો કે અરે જમાદાર સાહેબ સારું થયું તમે આવી ગયા આઈ કે અકલ મઠાયા ઈકીએ આ નનામી સાથે સ્કૂટર ભટકાયડું ને એક્સિડન્ટ કરી દીધો તો કે લાય ઊભો થાય થા તારા પર છે ને થ્રી ડબલ સેવન ત્રણસો સત્યોતેરની ની કલમ લાગશે એક્સિડન્ટ નહીં કે હાલ કે કોર્ટમાં કેસ ચાલશે તો જમાદાર સાહેબ હું એ જાણકાર છું ઓ કલમ ત્રણસો સત્યોતેર છે મળદા સાથે નહીં જો મળદા સાથે ભટકાડવાની કોઈ કલમ હોય તો કયો હું આવવા તૈયાર છું જમાદારે વિચારમાં પડી ગયો કે આ મળદા સાથે તો ગા જવાનીઓ કીએ કે સાહેબ જમાદાર સાહેબ ઈ કલમ ગોતવા માટે પીવી પડે ચલમ ઉભા રહ્યો હું લેતો આવું ચલમ ને આ મળદા માટે મલમ ચલમ ને મલમ ના નામે ભાગી ગયો એટલે ઘણીવાર વાર આવું થતું હોય ને સાહેબ ન ધારેલું હો હમણાં એક અમારો ભાઈબંધ છે ને મહિના પૈણા પરથી જ વાત યાદ આવી અમારે એક મિત્ર છે સમજ્યા રઘુ હવે એ છે ને ખીર લઈને ધાબે કે હમણાં કાગડો આવશે અને ખીર ખાશે એટલે ચઈડો ને તો બાજુમાં જોયું ને તો બાજુમાં એક કાગડો ખીર આમ ઠેકડા મારી મારીને ખાતો હતો એટલે નીચેથી એની રાળ પાડી મંજુ માસીએ કે દીકરા રઘ તારા બાપા ખીર ખાવા આવ્યા તો રઘુ કહે એ ના બા આપણા ધાબે તો કોઈ નથી પણ બાજુના ધાબે શાંતા માસીની ખીર છે ને કાગડો ક્રે ક્રે કરીને ઠેકડા મારીને ખાય છે વાહ તો નીચેથી એના બા કે હ નક્કી તારો બાપ એને પેલેથી જ એ સાંતાળી ગમતી ઉભો રે હું આવું એમ કરીને મંજુ માસી હેલ્મેટ અને સોટી હાથમાં લઈને ઉપર ધાબે ચડ્યા ભાઈ હા તો રઘુ કહે એ બા તું હેલ્મેટ કાં લાવી તો કે તું પહેરી લે અરે પણ અહીંયા ધાબે હેલ્મેટ પહેરીને શું કરું બા પહેરી લે એમાં એવું છે ને દીકરા જો હમણાં તારો બાપ છે ને ત્યાંથી ખીર ખાઈને ને આપણા ધાબા પર આવશે એટલે તારો બાપ ત્યાં આવશે ને એટલે હું ફોટીએ સોટીએ સોટીએ મારવાની શું એટલે હું સોટી મારીશ ને તો એ તને ચાચું મારશે પહેરી લે હેલ્મેટ રઘુએ તો હેલ્મેટ પહેરી લીધું ભાઈ ત્યાં તો થોડીક વાર થઈને તો ત્યાંથી ખીર ખાઈને ને કાગડો આવ્યો આ બાજુ ત્યાં તો મંજુ માસી એક સોટી દીધી ફટાંગ કરતી

તને કેમ ખબર પડી કે આ ઈ શાંતા માસીના વર છે તો મંજુ માસી કે રગલા જો એને બરાબર જો એને કપડાં ક્યાં પહેર્યા છે ના થવાનું થાય ને બેસણામાં ઘણી વાર એવું થાય ઉઠમણામાં એવું થાય નનામીમાં એવું થાય હમણાં એક બેસણામાં હું ગયો ને ભાઈ તો મારી સાથે આ રઘુ હવે અકલ મઠો ભાઈ એને કીધું કે તું જો છાનો માનો બેસજો ગોળનું તું ગાજર કરી નાખશ કાંઈક પૂછવાનું હોય ને કાંઈક પૂછતો હોશ તું એ કે તો કે ના 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 હું તો પાછળ જ બેસવાનું છું એ કે ચાલો ચાલો એ કે તો ગયા તો અહીંયા ફોટામાં ફૂલ ચડાવેલા હતા અને હાર પહેરાવેલા હતો ને આમ ફોટામાં કોણ ગુજરી ગયું ને એ જ ખબર ના પડે હો આપણને તો અમે ફૂલ ફૂલબૂલ ચડાવીને બેઠા તો ધરાર આગળ બેઠો એ રગલો બોલો રઘુ આગળ બેસ બેઠો અને પછી થોડીક વાર આમ આમ કહે ને પછી ઓલાને કહે આગળ છોકરો બેઠો તો એનો મોટો છોકરો જે ગુજરી ગયા હતા એને આમ ટોપી પહેરી હતી ને સફેદ કપડાં ને તો રઘુ કહે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાઈ પછી રઘુ કહે કે આમ જોયું ફોટામાં તો કાંઈ દેખાણું નહીં તો પછી રઘુ કહે કે તમારા બા વેલા ગુજરી ગયા કા લે આમ જોયું મારા બા નહીં મારા બાપુજી ગુજરી ગયા સા પાછી થોડીક વાર થઈ ને તો રઘુ કીએ એને કે તમારા બાપુજી પહેલી વાર ગુજરી ગયા અડધો ઊંચો થઈ ગયો કે હે ના કે મારા બાપુજી આમ તો દર રવિવારે ગુજરી બજારમાં જાતા પણ ગુજરી ગયા પહેલી વાર ભાઈ પછી થોડીક વાર થઈને ને તો રઘુગનનો આકરો તો ખરો જ એને કીધું કે વાહે બેસ પણ એ ન માને થોડીક વાર થઈને તો કીએ કે ભાઈ તમારા બાને અહંગરો લાગ્યો હશે ને બહુ રડતા હશે નહીં તમારા બા તો કે આ એ બેટી મારી બા બિચારી સફેદ સાડલો પહેરીને રળે છે રઘુએ આમ જોયું તો બા બહુ રડતા હતા કે ઓહો બા તો બહુ રડે છે તે પહેલી વાર વિધવા થયા પાછો ઉપર થઈ ગયો ભાઈ આ કોકા ને લઈ જાવ ને આ મને હસાવી દેશે ઉઠણા બેસણામાં છે ને હાસ્ય પ્રસરી છે ઓલા ઘરના બધા કે આને આગો લઈ જવા હસાવે છે યાર આપ કોઈ કે આ પહેલી વાર કે વિધવા થયા કાંઈ વિધવા થવાની પ્રેક્ટિસ કરવાની હોય કે સફેદ સડલો પહેરો એટલે દર વખતે વિધવા ઊભો કર્યો કે લા એ ઊભો આમ જભો ખેંચીને ઊભો કર્યો ઊભો થાય ને તો આ વિચિત્ર સવાલ કે વાહે જાય કે તો ઊભો થયો અને વાહે બેસવાને બદલે એમાં બહાર હડતા હતા ન્યા ગયો બોલો રઘુ હો બાને કહે જય શ્રી કૃષ્ણ બા હા ભાઈ જય શ્રી કૃષ્ણ આ કે બા મારા કાકા બહુ વહેલા વયા ગયા કા ના રે ના ભાઈ ફળ પાકે એટલે પડે થાય ને બરાબર ગયા છે બે કે એમની તમે મને થોડાક પહેલા ગેલેક્સી સિનેમા પાસે મળ્યા હતા ત્યારે મેં તમને કીધું કે માં તમે સિનેમામાં તો તમે કીધું કે કેમ માં હોય સિનેમામાં ન હોય તે હે બા ત્યારે મારા કાકા સિનેમામાં હેરે નહોતા કા તો કે તારા કાકાને સિનેમાનો નહીં બિલકુલ નહીં જરાય શોખ નથી એ મારા કાકાને સિનેમાનો શોખ નથી તો શેનો શોખ છે બા તારા કાકાને સિનેમાનો નહીં હેમાનો શોખ છે હેમા હેમા માલીની બા કે નાર ના હેમા માલીન નામ લે તો ઓલો ધર્મેન્દ્રને ગુડી નું નાખ્યા તો 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 બા કયા હેમા તો કે એ તો એના સ્કૂલમાં એ જ્યાં ભણાવતા ને ત્યાં હેડ માસ્તરાણી હતી એ હેડમાંથી હેને માસ્તરાણીમાંથી માં લઈને એને હેમા કહેતા હે હેડમાસ્તરણી મારે હેમા કહેતા તો કે હા આખો દે હેમાં હે મા ફોનમાં એ એટલે મેં એને કીધું તારા કાકાને કે આખો દી હું હેમા હેમા કરો છો તો મને કહે કે હું તો મારી માને યાદ કરું છું હે માં હે માં મા કરે તે એકથી હેમા હેમા કરતા જતા તને ઠેસ ને ઊંધા પડ્યા તે હેમા હેમામાં માં નીકળી ગયું ને ઉકલી ગયા બોલે તે હરિયસણાને ઉઠમણમાં હવે તો છે ને ભાઈ આ ના થવાનું થાય છે સાહેબ અને પ્રસંગો અમે તો ગોતી લઈએ હમણાં એક બેસણામાં ગયા ને અમે તો અહીંયા ચંપક એવો રડે એવો રડ્યો એના ઘરના એ બધા બેઠા હતા ને એ કહે કે કોઈ રીતે છાનો નથી રહેતો ભાઈ ભાઈ મને કહે તમે છાનો રાખો ને એટલે મેં એને કીધું કે ચંપક છાનો રહી જા વયા જવાવાળા છે ને વયા જાય છે ક્યારેય પાછા નથી આવતા ઉપર જાય ને એકવાર એ પછી નથી આવતા દુનિયા સે જાને વાલે જાને ચલે જાતે હે કહા કેસે ઢૂંઢે ઉને કોઈ નહીં કદમો કે નિશાન એના પગના નિશાને નથી દોસ્ત એ જાય છે એ વયા જાય છે એ ક્યારેય પાછા નથી આવતા એની પાછળ રડવું બેકાર છે દોસ્ત જરાક મનને સંયમિત કર તો ચંપક કે હું એટલે નથી નથી રડતો રડતો ગયા એની પેલા કીધું તારા ઘરનું આ બેસણું છે અને તું રડતો નથી તો શેના માટે રડ તો કે તો કે ના ના હું મરી ગયા એના માટે પણ તું વાત કરતો મેં કીધું ખબર પડે એમ તો કે એમાં એવું છે જુઓ હંભાઈ મને કે આ સાર વર પહેલા મારા બાપુજી ગુજરી ગયા હતા હે હું રડતો હતો તો આમાંથી બધા ડોહલા ઉભા થઈને મારા બરડે હાથ ફેરવીને મને કીએ સંપક રડમાં સંપક તું તારા બાપા ગુજરી ગયા છે પણ અમે તો બેઠા છે હે એ તું અમને આ તારો બાપ હમસ મેં સમજી લીધું અને હું સુપ રહી ગયો હતો આ બે વર્ષ પહેલા મારી માં ગુજરી ગઈ હું રડતો હતો આવી જ રીતે રડતો તો તો બધી ડોસી ઊભી થઈ હતી આમાંથી કે સંપક તું રડમાં બેટા રળમાં તારી માં ગુજરી ગઈ છે પણ અમે બેઠી સાંઈ તારે માથે હાથ અમારો છે તું અમને તારી માં હમજ હમઝી લીધી મેં એને માં હમઝી લીધી હું શુભ થઈ ગયો હતો પણ આજે મારી બાયડી ગુજરી ગઈ છે આમાંથી એક બાઈ ઊભી નથી થતી જવાન હું રડવા જેવો થઈ ગયો તો એલા તું છોલ્વ રહી જાવે હું હું કીધું કીધું બીજું આમાંથી કોઈ થઈને કે 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 તું અમે અમને તારી બાયડી હમસ વિચારવા જેવી તો તો વાત કર દોસ્ત ના ના એ મારે નથી હવે બાયડી વગર કરવું તો કાઢતું યાર વરસી તો એની બીજા લગ્ન કરી લેજે કીધું તો કે ના ના હવે એ કે આ જિંદગી જ નકામી છે એટલે મેં વળી એને સાતા આપી મેં કીધું એલા છે ને थोड़ी धारणा रख, राक। धारणा रखवानी हो जो हूँ तने कहूँ दोस्त के मौत से किसकी यारी है मौत से किसकी यारी है आज मेरी तो कल तेरी बारी है तो रड़ता रड़ता चंपक किया कि हाँ, हाँ आज मेरी तो कल तेरी बारी है मगर पत्नी के बिना एक रात भी भारी है पत्नी वगैरह बोलो इन्हें एक रात भारी लागे लगे तारे कहवा मन था है, हो साहब अनवर फरोखाबादी ने चार लाइन से साहब याद आए थे कि मौत से किसकी यारी है मौत से किसकी यारी है आज मेरी तो कल बेर तेरी बारी है और क्या कहें तुमसे कैसी है दुनिया क्या कहें तुमसे कैसी है दुनिया एक तवायफ के जैसी है दुनिया देखने में तो अच्छी लगती है लेकिन दिल लगाने के काबिल नहीं है बेवफा उनको कहा मैंने अनवर अनवर फरोखाबादी बेवफा जो उनको कहा अनवर तो जुल्फ की तरह बलखा के बोले इसको फांसी लगा दो ये आशिक रहम खाने के काबिल नहीं है आपला गुजराती शायर नाजीर देखैया साहेब तो एम किए थे साहेब के पथिक तू चेत जे पथना पण दगो दे से પથિક તું ચેત જે પથના સહારા પણ દગો દેશે ધરીને રૂપ મંજિલનું ઉતારા પણ દગો દેશે મને મજબૂર ના કરશો નહીં વિશ્વાસ હું લાવું અમારાનો અનુભવ છે તમારા પણ દગો કરશે કડી કાળ છે કડજૂપ છે બધું જ થવાનું છે બસ આપણે કેમ જીવવું આપણે કઈ રાહ પકડવી આપણે શું કરીએ તો દરેક મુશ્કેલીમાંથી ધીમેથી આપણે હાથને કાઢી શકીએ એ શીખવાનું છે દોસ્ત બાકી નાના મોટા ઝઘડા પતિ પત્ની વચ્ચે થતા રહેવાના છે હમણાં એવું જ થયું સાહેબ કે એક પત્નીએ એના પતિને કીધું કે હાલો મને છે ને તમે બ્યુટી પાર્લર મૂકી જાઓ પતિ કહીએ કે અલી ભાઈ હવે આ ઉંમરે હવે બ્યુટી પાર્લર રહેવા દે ને બાપા તું એ કહે તો કે નાના એ કે ભલે ને ઉંમર ગમે એ હોય અમારે બૈરાઓને મારે આઈબ્રો કરાવવાનું છે ને વેક્સિંગને મારે ઘણું કે હાલો તમે કે માથાકૂટ કરોમાં તે પત્ની આગળ કોનું હાલું છે ભાઈ બિચારા સ્કૂટર કાઢો ને બેસાડીને લઈ ગયો બ્યુટી પાર્લર પાસે મૂકી અને ઉતારી તો કે હવે દોઢેક કલાક મને લાગશે તમે હું ફોન કરું ને એટલે આવજો પતિ કે ભલે ઘરે આવી ગયો પછી દોઢેક કલાકે પત્નીનો પાછો એને ફોન આવ્યો કે આવી જાઓ હું તૈયાર થઈ ગઈ છું પતિ લેવા ગયો હવે બ્યુટી પાર્લરના દાદરા ચડતો હતો ત્યાં નીચેથી અવાજ આવ્યો કે એ અહીંયા છો ગુડાણી છો નીચે આવો તો ફરી બિચારો ઉતરી નીચે આવ્યો લે કે તું હતી તી જોતા નથી જોતા જોતા આમ દાદરા ચડવા માંડ્યા પતિ કે મેં જોઈ તો ખરી તને એ પણ મને એમ થયું કે મારે તો મૂંગફલી જેવી છે આ તો કોઈક અનારકલી જેવી લાગે છે હવે ચલ્લી જેવી કરો માં હાલો સ્કૂટર ચાલુ કરો આ જો હું અપ ટુ ડેટ તૈયાર થઈ ગઈ કે એટલે પતિ કે યાર એ જ કહું છું ને હું આ તને પચા પૂરા થઈ ગયા ને એકાવનમું વરહ બેઠું કે હવે છોકરી આપણી મોટી થઈ ગઈ છે કે હવે આવા લપેડા ન લગાવ તો ન હાલે તો ખીજાણિયો હું હું કીધું કાંઈ પસાની નથી હો હું કે કેતા નહીં કહું પતિ કે અરે તારી લિવિંગ સર્ટિફિકેટમાં જન્મ તારીખના દાખલામાં લખેલું છે એ પ્રમાણે તને પચાસ પૂરા થયા ને એકાવન હું બેઠું તો કે નાના ના એ તો મારા બાપાએ છે ને ખોટી તારીખ હું લખાવી છે એ કહે ખોટી તારીખ છે પતિ કે નાના તારા બા મને કહેતા હતા તારી બા છે ને એ મને કહેતી હતી એ કહે મારા સાસુજી કે જ્યારે ઓગણીસો ને એકોતેરમાં પાકિસ્તાનને હિન્દુસ્તાનનું યુદ્ધ થયું ને ત્યારે તારો જન્મ થયો છે તો પત્ની કહે કે ના ના એકોતેરમાં નહીં એક્યાસીમાં પાકિસ્તાન આરે આપણું યુદ્ધ થયું ને ત્યારે મારો જન્મ થયો છે દસ વર્ષ ઠેકાડી દીધા સીધા પત્ની કહે પણ ઓગણીસો ને પાકિસ્તાન સાથે આપણું યુદ્ધ ક્યાં થયું છે તો પત્ની કહે ભલે ના થયું હોય પણ હવે આપણા બેનું યુદ્ધ શરૂ થશે એટલામાં સમજી જાઓ પતિ આ વાત સાચી છે આમાં કાંઈ મગજમારી કહી દે કાંઈ વળે એમ નથી હાલો કે બેહો સ્કૂટર ચાલુ કર્યું અને બેસાડી તો બ્યુટી પાર્લરના બોર્ડ નીચે કોઈક લખી ગયું હતું કે પિત્તળની ચમચીને ગમે એટલી ઘસો એ સોનાની ન થાય એટલે સાહેબ સમજી જવામાં જ મજા છે કહે છે ને કે એસી બાની બોલીએ કોઈ ન કહે ચૂપ સી જગા બેઠીએ કોઈ ન કહે ઉઠ એવું મીઠું મીઠું બોલો મજાનું બોલો કે કોઈ તમને ચૂપ કરવાનું કીએ નહીં ચૂપ રહેવાનું કીએ નહીં અને એવી વાણી બોલો તમે અને એવી જગ્યાએ બેસો કે કોઈ તમને ન કહે કે અહીંથી ઊભો થઈ જાય પાછળ જા સમજીને હે અને એક વસ્તુ એવી છે ને સાહેબ કે મનથી શુદ્ધ થઈ જાય જે મનથી ઈશ્વરીય થઈ જાય માણસ છે ને તરી જતો હોય છે એટલે આવી ઘણી બધી નાની નાની વાતો જો આપણે મગજમાં રાખીએ ને તો ઘણા બધા સંઘર્ષ આપણે ટાળી શકતા હોય છે સાહેબ અને જીવનમાં જે ઉતાર ચઢાવ આવે ને ઉતાર ચઢાવ આપણે પાર કરી અને નિરાંતે આપણે ઈશ્વર સમીપ જઈ શકીએ ઘણી બધી વાતો છે સમય છે નહીં મિત્રો એટલે આપણે બીજા કલાકારને રજૂ કરવાના હોય પણ છેલ્લે ચાર લાઈન તમને કહી દઉં કે નજરે નહીં હોતી તો નજારે બી નહીં હોતે नज़रें नहीं होती तो नजारे भी नहीं होते जब चांद के पहलू में सितारे नहीं होते हम इसलिए करते हैं आपकी उपस्थिति की कद्र क्योंकि कांटों के खरीदार तो सारे नहीं होते अटली बार तुम्हें सांभ बिरदाई वो ताड़ी वगाड़ी हसिया ई बदल अपनो खूब खूब खुँँ आभार